હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરપી ઈડી આરપી એજ્યુકેશન આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ સબ્જેક્ટ ઇલેક્ટિવ પોલીમર સીસીસીએચ સિક્સ ઝીરો ફાઇવ આપણે એમસીક્યુસની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન યોગશીલ પોલિમરાઈઝેશન કેવા મોનોમર અનુભવે છે યોગશીલ પોલિમરાઈઝેશન થવા માટે અણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હોવો જોઈએ એટલે કે યોગશીલમાં શું થાય કે બે જે મોનોમર હોય એ જોડાય હવે જોડાવા માટે ત્રિબંધ કે ત્રિબંધ જરૂરી છે એટલે કે ડબલ બોન્ડ ધરાવતા મોનોમર બીજો પ્રશ્ન જોઈએ યોગશીલ પોલિમરાઈઝેશનનું ક્રિયા રહેશે નીચેના કઈ પદ્ધતિ વડે સમજાવી શકાય તો યોગશીલ પોલિમરાઈઝેશન એ મુક્તમૂલક એનાયનિક અને કેટાઇનિક બધી જ રીતે શક્ય છે એટલે આન્સર આવશે ઉપરની બધી જ રીતે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન માટે નીચેનામાંથી કયો આરંભક વાપરી શકાય તો મુક્તમૂલક યોક્સિલ પોલિમોરાઈઝેશન આરંભ આપણે પેરોક્સાઇડ બનાવવો પડે મુક્તમૂલક બનાવવા માટે પેરોક્સાઇડ જરૂરી તો આન્સર આવશે ઓપ્શન બી હાઇડ્રોજન પેરોક્સાઇડ ચોથો પ્રશ્ન જોઈએ મુક્તમૂલક યુક્સિલ પોલિમોરાઈઝેશનના ટર્મિનેશન માટે કયો એજન્ટ વાપરી શકાય મુક્તમૂલક યોક્સિલ પોલિમોરાઈઝેશનના ટર્મિનેશન ટર્મિનેશન એટલે કે પ્રક્રિયાનો અંત સમાપન તો સમાપન માટે એના જેવન જેવું બીજો મુક્તમૂલક ઉત્પન્ન થવો જોઈએ મુક્તમૂલક ઉત્પન્ન કરવા માટે આપણને ખબર છે કે પેરોક્સાઇડની જરૂર પડે તો આમાં પણ આન્સર આવશે ઓપ્શન સી બેન્જોઇલ પેરોક્સાઇડ પાંચમો પ્રશ્ન જોઈએ એનાયનિક યોક્સિલ પોલિમરાઇઝેશનના ટર્મિનેશન માટે કયો એજન્ટ વાપરી શકાય હવે એનાયનિક યોક્સિલ પોલિમરાઇઝેશનના ટર્મિનેશન એટલે કે સમાપન માટે ઓ ટુ સી ઓ ટુ પછી સી એચ થ્રી ઓએચ અને એચ ટુ ઓ આ વસ્તુ વાપરી શકાય એટલે કે આ પ્રક્રિયા વાપરી શકાય કે આમાં આન્સર આવી શકે સી કોઈ પણ એચ પ્લસ ધરાવતો એસિડ પરંતુ સાચો આન્સર આવે ઓુ અથવા સી ટુ અથવા સી એચ થ્રી એટલે કે મિથેનોલ અથવા એચ એટલે કે પાણી છઠ્ઠો પ્રશ્ન જોઈએ એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન માટે નીચેનામાંથી કયો આરંભક વાપરી શકાય એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન એટલે કે કાર્બન ઉપર ઋણ વીજભાર હોય તો કાર્બન પર ઋણ ઇજભાર હોય તો આપણે બે જ વાપરવું પડે એટલે કે આમાં આન્સર આવશે ઓપ્શન બી એન ઓએચ હવે કેસાયનિક યોગશીલ પોલિમરાઈઝેશનના ટર્મિનેશન માટે કયો એજન્ટ વાપરી શકાય કેસાયનિક યોગશીલ પોલિમરાઈઝેશનમાં કાર્બન પર ધન ઇજભાર હોય અને એનું ટર્મિનેશન માટે એટલે કે ટર્મિનેશન માટે બે જ વાપરવું પડે તો આમાં આન્સર આવશે એન ઓએચ પણ ન્યુક્લિયો ફાઇલ લે એન્યુ માઇનસ ધરાવતો અને કેવું હોય છે એટલે કે ઉપરના બધા જ આઠમો પ્રશ્ન જોઈએ કેસાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન માટે નીચેનામાંથી કયો આરંભક વાપરી શકાય કેસાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન એટલે કે કાર્બન પર ધનવિજભાળ ધરાવતો હોય આ કાર્બન પર ધનવિજભાર ધરાવ ધરાવતી પ્રક્રિયા માટે આરંભક તરીકે એસિડ વાપરવો પડે એટલે કે એચ ટુ એસ ઓ ફોર એલ એચ થ્રી પીઓ ફોર અને એ એલ સીએલ થ્રી એટલે કે આમો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ નવમો પ્રશ્ન જોઈએ એનાયનિક યોગિલ પોલિમરાઇઝેશનમાં આરની પ્રકૃતિ કેવી હોય છે તો એનાયનિક પોલિમરાઈઝેશનમાં આર તરીકે બ્યુટાલિથિયમ જે જોડાયેલો હોય એને આર ગણવામાં આવે છે અને બ્યુટાલિથિયમ એ તટસ્થ હોય છે આ ત્યાંનો આન્સર આવશે એ તટસ્થ દસમો પ્રશ્ન જોઈએ કેસાયનિક યોગિલ પોલિમરાઇઝેશનમાં આરની પ્રકૃતિ કેવી હોય છે તો આમાં આવશે ઇલેક્ટ્રોન આકર્ષક ઓપ્શન બી અગિયારમાં પ્રશ્ન જોઈએ પોલીમરનો અણુભવ નીચેનામાંથી કઈ પદ્ધતિ વડે માપી શકાય છે તો આમાં જવાબ આવશે સ્નિગ્ધતા પ્રકાશ પ્રકાશિયેરજી પીસી એટલે કે ઉપરની બધી જ પદ્ધતિ વડે ઓપ્શન ડી બારમો પ્રશ્ન જોઈએ નાયલોન સિક્સ સિક્સની બનાવટમાં નીચેનામાંથી કયો મો નંબર વાપરવામાં આવે છે આ તો ડાયરેક્ટલી આવડે એડિપિક એસિડ તેરમો પ્રશ્ન જોઈએ ટેરેલીની બનાવટમાં નીચેનામાંથી કયો મોનોમર વપરાય છે તો આમાં આન્સર આવશે ડાય ઇથેલિંગ લાયકોન ચૌદમો પ્રશ્ન જોઈએ ઓસ્મોસિસ પદ્ધતિ વડે પોલીમરની કઈ ભૌતિક રાશિનું માપન થઈ શકે છે તો આમાં આન્સર આવશે સી સરેરાશ અણુભાર પંદરમો પ્રશ્ન જોઈએ પોલિમરાઇઝેશન પોલિમરાઈઝેશન વાણિચ્યનામાંથી કયો પદાર્થ વાપરવામાં આવે છે એટલે કે વપરાય છે આમાં આન્સર આવશે એ સરફેસ એક્ટિવ એજન્ટ સોળમાં પ્રશ્ન જોઈએ સોલ્યુશન પોલિમરાઇઝેશન કેવા પોલિમર બનાવવા માટે વપરાય છે આમો આન્સર આવશે ડી કે બધા જ એડહેસિવ વાર્નિસ પોલેક્રેલેટ સત્તરમાં પ્રશ્ન જોઈએ પોલિમરાઇઝેશન પદ્ધતિ કઈ છે આમાં આન્સર આવશે ડી બધા જ કે સસ્પેન્શન સોલ્યુશન અને ઇમર્લ્જન અઢારમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી સુપર એપ્સોબન્ટ પોલિમર કયો છે સુપર એપ્સોબન્ટ એટલે કે જે પ્રબળ શોષક હોય તો આમાં આન્સર આવશે સી સોડિયમ પોલીએક્રેલેટ એક્રલેટ ઓગણીસમાં પ્રશ્ન જોઈએ પીએ એનનું પૂરું નામ આપો આમાં આન્સર આવશે ઓપ્શન સી પોલીક્રેલો નાઇટ્રાઇલ નાઇટ્રાઇટ વીસમાં પ્રશ્ન જોઈએ પોલિપ્રોપિલિન પીપીનો ઉપયોગ જણાવો તો પોલિપ્રોપિલિનનો ઉપયોગ ઓટોમોબાઈલના પાર્ટ બનાવવા માટે થાય છે તો આમાં આન્સર આવશે સી ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવવા થેન્ક યુ ફોર વોચિંગ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો જો વિડીયો પસંદ ન આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો જો પ્રશ્નોમાં પ્રશ્નોના જવાબમાં કોઈ ભૂલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી દરેક વિદ્યાર્થીઓ તે ભૂલ જાણી શકે આ ઉપરાંત જો અહીં વધુ અપડેટ્સ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન રાખજો જેથી તમામ અપડેટ્સની માહિતી તમને મળી રહે અને એચ તમામ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી શકે